આજે છે દરમિયાન રોજ સવારમાં સ્વામીશ્રી આજે સેવાની વાત કરી છે અને 10-15 મુક્તો પધાર્યા હતા ત્યારે સ્વામીશ્રીએ બધા એની સેવા લખી લીધી છે. એ બધા ભક્તોએ પણ સ્વામીશ્રી હારી જાય ભાવથી, એવી અદ્ભુત ભાવથી સેવા ભક્તિ અને પ્રાર્થના કરી હતી. એમ સ્વામીજી રોજ સવારમાં રોજ સાંજે આપણને એકાદ કલાકનો સમય આપે તો નિરંજનભાઈ કે આપણને જે રીતે જણાવવામાં આવે એ રીતે 10-15 વડીલો યુવકો સ્વામીશ્રીના સમયની સાનુકૂળતા પ્રમાણે આપણને સ્વામીશ્રીના શ્રીચરણોમાં બેસી અને જે કંઈ એમની સાથેનો સંબંધ દ્રઢ કરવો છે એ પ્રાર્થના પણ કરી લઈએ અને એની સાથોસાથ સ્વામીશ્રી આપણી યુવા મહોત્સવની સેવા ભક્તિ પણ નોંધ કરી લે. કારણ કે એ જો સેવા લખશે તો આપનારે એ જ છે, તો એ સેવા આપણે કરી શકીશું. પણ આપણે નક્કી નહીં કર્યું હોય તો આવશે પણ નહીં અને અપાશે પણ નહીં. તો સ્વામીજીએ જ્યારે આપણને ટકોર કરી છે ત્યારે હંમેશા યાદ રાખીએ કે આ બધું એમનું જ આપેલું છે. એટલે જે કંઈ આપણે ઉદ્યમ કરીએ, જે પરિશ્રમ કરીએ, પછીનો વહાવીએ અને જે કંઈ કમાઈએ એમાં 10મો ભાગ ને એ તો પૂરેપૂરું ભગવાનનું છે. આપણને તો એ આપે એટલું જ લેવાનો અધિકાર છે. છતાં સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને આપણું કાંઈ વાલું ન રહે, માત્ર ને માત્ર ગુરુહરિ સ્વામીશ્રીની પ્રસન્નતા એ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય રહે, માત્ર ને માત્ર બ્રહ્મરૂપે પરબ્રહ્મની ઉપાસના ભક્તિ એ જ આપણું લક્ષ્ય રહે. અને એટલા માટે સ્વામીશ્રી આપણી પ્રાર્થના સ્વીકારીએ અને જે મુક્તોને સૂચના મળે, જેને સંદેશો મળે એ આપણે સ્વામીશ્રી પાસે ત્યાં પહોંચી અને આપણી સેવા ભક્તિ પણ એ નોંધાવી દેવી છે, લખાવી દેવી છે અને એ રીતે ગુરુહરિ સ્વામીશ્રીનો અંતનો રાજીપો આપણે પ્રાપ્ત કરી લેવો છે. તો ફરીથી આપણા સૌથી ગુરુહરિ સ્વામીશ્રીના શ્રીચરણો પ્રાર્થના કે આજના દિવસની અદ્ભુત સ્મૃતિ આપે કરુણાએ કરીને આપી છે એ સ્મૃતિ અખંડ શાશ્વત કાળ માટે અમારી બને. આપે જે ટકોર કરી છે એ ભક્તિ અદા કરવા માટે એને અમારી સાધના બનાવી અને માર્ગે અમે નિરંતર દોડતા રહી અને દાસત્વના માર્ગે ચાલી સંબંધી જીવતા થઈએ એવા કરુણાબીના આશીષ આમ સૌ ભૂલકાઓ પર વર્ષાઓ. એ જ સૌ ભૂલકાઓની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સ્વામીજીએ આપણા સૌ વતી પરમપૂજ્ય સ્વામીશ્રીના શ્રી ચરણોમાં સુંદર આશીષ યાચના કરી. ત્યાગ સ્વામીજી જ્યારે આપણને વાત કરતા હતા ત્યારે મને બહાદુર શાહ જફરનો એક શેર યાદ આવતો હતો કે ના દરવેશો કા ખીરકા ચાહીએ ન તાજે સુલતાના, ન દરવેશો કા ખીરકા ચાહીએ ન તાજે સુલતાના, મુઝે તો બસ હોશ દે ઇતના કે રહું મેં તુજ પે દીવાના. આપણે સ્વામીજી આપણને વાલા લાગશે પછી બસ બીજું કંઈ કરવાનું નથી. સ્વામીજી આપણને બધું બક્ષિસમાં આપવાના છે. સ્વામીશ્રી આપણી વચ્ચેથી પધારી રહ્યા છે ત્યારે સૌને પ્રાર્થના કે આપણે આપણે આ સ્થાન ઉપર જ બેઠા રહીશું અને સ્વામીશ્રીના દર્શન કરીશું. સ્વામીશ્રીને સાનુકૂળતા રહે એ પણ આપણી ભક્તિ છે. તો આપણે આપણા સ્થાને જ બેસી રહીશું અને સ્વામીશ્રી જે આપણી વચ્ચેથી પધારી રહ્યા છે તેમના દર્શન કરીશું. જય સ્વામિનારાયણ.